હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી ખાટો મીઠો દાળ ભાત બનાવીશું આ દાળ ભાત ખૂબ જ ટેસ્ટી બને છે અને ફક્ત દસ જ મિનિટની અંદર બનીને રેડી થઈ જાય છે દરેક ગુજરાતીઓના ઘરમાં દાળ ભાત તો બનતો જ હોય છે પણ આ રેસિપી તે લોકો માટે છે જે નવી નવી રસોઈ શીખતા હોય તો તેમની માટે હું આજે આ ગુજરાતી ખાટો મીઠો દાળ ભાત લઈને આવી છું તો આ રેસીપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક કપ ભરીને બાસમતી ચોખા લઈશું તમે ભાતના ચોખા પણ લઈ શકો છો એને સારી રીતે ધોઈને દસ મિનિટ માટે આપણે પલાળીને રાખવાના છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા મેં એક પેન લીધું છે તમે કોઈ પણ એક આ રીતનું વાસણ લઈ લો હવે તેની અંદર આપણે બે ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને ગેસ ઓન કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે થોડું જીરું એડ કરવાનું છે અડધી ટીસ્પૂન જેટલું હવે જીરુંને આપણે લાલ થવા દઈશું હવે આપણે લવિંગ મરી અને તજના ટુકડા એડ કરીશું અહીંયા જો તમારે ખડા મસાલા એડ ના કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આ બધી વસ્તુને સારી રીતે સાંતળી લેવાની છે હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે અઢી કપ જેટલું પાણી એડ કરવાનું છે જે કપથી આપણે ચોખા લીધા હોય તે જ કપનું માપ લઈને આપણે અઢી કપ જેટલું પાણી એડ કરીશું અને હવે પાણીને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે તો પાણી ઉકળી ગયું છે તો હવે આપણે જે પલાળેલા ચોખા હતા તે બધા જ ચોખા અંદર એડ કરી લેવાના છે અને જે ચોખાનું પાણી હોય તે આપણે નિતારી લેવાનું હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈશું હવે સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ રાખીશું બસ હવે આ એકવાર ઉકળવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને અડધું ઢાંકણું ઢાંકીને થવા દેવાનું છે તો અહીંયા આપણે એને બેથી ત્રણ મિનિટ માટે થવા દીધું હતું એકવાર એને મિક્સ કરી લઈશું અને હવે એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને ઢાંકીને થવા દઈશું ત્યાં સુધી આપણે દાળ બનાવી લઈશું તો અહીંયા મેં તુવેરની દાળને પહેલેથી બાફીને લીધી છે તો અડધો કપ જેટલી તુવેરની દાળને મેં દસ મિનિટ માટે પલાળીને પછી કૂકરની અંદર બે ગ્લાસ પાણી એડ કરીને હળદર મીઠું અને એક ટી સ્પૂન જેટલું ઓઇલ એડ કરીને પાંચ સીટી કરીને બાફી લીધેલી છે તો હવે મેં દાળને એક વાસણની અંદર લઈ લીધેલી છે હવે તેની અંદર આપણે ડોટ કપ જેટલું પાણી એડ કરીશું અને ગેસની ફ્લેમ ઓન કરી લઈશું તો અહીંયા જે વાસણની અંદર મેં દાળ લીધી હતી તેની અંદર જ મેં પાણી એડ કરીને લઈ લીધેલું છે હવે આપણે દાળની અંદર જ મસાલા એડ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું તો અહીંયા એક ટી સ્પૂન જેટલું આપણે જીરું પાવડર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરી લેવાની છે પલાળેલા સિંગદાણા એડ કરીશું અને અહીંયા મેં પલાળેલા કોકમ લીધા છે તો તે પણ આપણે એડ કરી લઈશું હવે આ બધી વસ્તુને સારી મિક્સ કરી લઈશું હવે આપણે ગોળનો ટુકડો એડ કરી લઈશું અહીંયા તમે ખાંડપણ એડ કરી શકો છો પણ આ જે ખાટી મીઠી દાળ છે તેની અંદર ગોળ જ સારો લાગે છે હવે આપણે અહીંયા મેં નાની સાઇઝના ટામેટું લીધું છે જે અડધું નંગ લીધું હતું અને ચોપ કરીને એડ કર્યું છે હવે તેને પણ આપણે ઉકળવા દઈશું હવે આપણે અત્યારે લીલું લસણ મળે છે તો મેં થોડુંક લીલું લસણ લીધું છે અને એક નંગ લીલું મરચું લીધું છે તો તેને પણ આપણે આ રીતે ઝીણું સમારીને અંદર એડ કરી લેવાનું છે આ બધી વસ્તુને આપણે સારી રીતે ઉકળવા દેવાની છે આ રીતે દાળ બનાવવાથી ખૂબ જ સરસ બને છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અહીંયા આપણે પહેલાં પણ મીઠું એડ કર્યું છે પણ આપણે જે પાણી એડ કર્યું તો તેના ભાગનું જ મીઠું એડ કરવાનું હવે દાળ છે તે આપણી ઉકળવા લાગી છે હવે એક સાઈડમાં આપણે ભાતને પણ ચેક કરી લઈશું તો અહીંયા આપણો જે ભાત છે તે કૂક થઈ ગયો છે એકવાર આપણે એને ચેક કરી લઈશું તો સાઈડમાંથી આપણે એને ચેક કરી લઈએ તો હજી આને આપણે એકાદ મિનિટ માટે સ્ટીમ ઉપર જ રહેવા દઈશું તો આને ફરીથી આપણે ઢાંકી લઈશું અને એક મિનિટ માટે થવા દેવાનું હવે એક મિનિટ થઈ ગઈ છે અને આપણો ભાત છે એકદમ રેડી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ભાતને સાઈડ પર કરી લઈએ હવે દાળ ઉપર તડકો એડ કરવાનો છે તો એની માટે મેં આ તડકા પેન લીધું છે આ રીતે દાળમાં વઘાર કરવાથી દાળ ખૂબ જ સરસ બને છે હવે આપણે અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન ભરીને તેલ એડ કરવાનું છે ટી સ્પૂન ભરીને તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે અડધી ટી સ્પૂન જેટલી રાઈ એડ કરી લઈશું રાઈને સારી રીતે ફૂટવા દેવાની છે હવે ચપટી જેટલું જીરું એડ કરવાનું છે હવે થોડીક હિંગ એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની અથવા તો તેલ ગરમ થઈ ગયું હોય તો બંધ કરી લેવાની હવે સૂકા લાલ મરચાં એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું અને એક ટી સ્પૂન ભરીને આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે હવે આ વઘારને આપણે દાળમાં એડ કરી લઈશું તો ઉકળતી દાળની અંદર વઘાર એડ કરી લેવાનો અને જે આપણો વઘારવાળું પેન છે તેમાં પણ આપણે દાળ એડ કરીને આ રીતે બધી દાળને લઈ લેશું હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આને હજી આપણે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું વઘાર એડ કર્યા પછી દાળને ઉકાળવાથી એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે લાસ્ટમાં ગરમ મસાલો એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે તો આપણી દાળ છે તે સારી રીતે ઉકળી ગઈ છે તો હવે લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરીશું આનાથી આપણી દાળ છે તે ખાટી મીઠી બનશે મિક્સ કરી લઈશું અને હવે ઉપરથી આપણે સમારેલી કોથમીર એડ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ રેડી છે તો હવે ગરમા ગરમ દાળ ભાતને સવ કરી દઈશું તો રેડી છે આપણો ગુજરાતી ખાટો મીઠો દાળ ભાત આ દાળભાતની રેસીપીને એકવાર ઝડપથી ટ્રાય કરજો આઈ હોપ તમને આજને આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો શેર કરો ને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે લાઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહે આવું જો